માગરોળ તાલુકાના 12 ગામને મળી અલગ ગામ પંચાયત, ગામજનોમાં ખુશી જોવા મળી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરિયાજ બારાની ગ્રામ પંચાયત સાથે હતી, જેને સરકાર ગ્રામગૃહ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગરના પરિપત્ર દ્વારા તારીખ 20/11/2021ના રોજ માંગરોળ તાલુકાની શેરિયાજ અને શેરિયાજ બારા અને નવા કોટડા અને જૂના કોટડા ગ્રામ પંચાયત તરીકે જાહેર કરવામાં આવેલ, જે બંને ગ્રામ પંચાયત સાથે હતી તેને અલગ અલગ સરકાર દ્વારા પોતપોતાની ગ્રામ પંચાયત અલગ ફાળવતા આવેલ હતી. માંગરોળના 12 ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં ગ્રામજનો અને આગેવાનો દ્વારા મીઠાઈ ખવડાવી, એકબીજાના મોઢા મીઠા કરાવી ખુશી વ્યક્ત કરી હતી અને ગ્રામ પંચાયતને અલગ કરવામાં સહકાર આપનાર આગેવાનોનો આભાર માન્યો હતો. આજે ગ્રામ પંચાયત શેરિયા સાથે વર્ષોથી જોડાયેલ હતી તેને આગેવાનોના અથાગ પ્રયત્નથી આખરે 12 ગામને પોતાની પંચાયત આવતા 2023માં પ્રથમ સરપંચની નિયુક્તિ કરવામાં આવશે. માંગરોળના 12 ગામને ગ્રામ પંચાયત અલગ મળતા જ ગ્રામજનો દ્વારા સૌને સાથે રાખી પોતાના ગામનો વિકાસ થાય તેવા પ્રયત્ન કરવાની ખાતરી કરી હતી. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. માંગરોળ તાલુકામાંથી 3 ગ્રામ પંચાયતો અલગ કરવા માટેની વર્ષો જૂની માગણીઓને દરખાસ્ત સરકારશ્રી પડતર પડેલી હતી, જેમાં શેરિયાદમાંથી શેરિયાદ 12 ગ્રામ પંચાયત અલગ કરવાની હતી. નવા જૂના કોટડા બે ગામ તો અલગ જ છે, પણ એની ગ્રામ પંચાયતો સાથી હતી એને અલગ કરવાની હતી. અને નવી જૂની મેખડી બે ગામો પણ એ અલગ જ છે, એને અલગ કરવાનું હતું, જેના માટે અમે આ માનની ભૂપેન્દ્રસિંહભાઈની સરકારમાં મહિના દિવસ પહેલાં રજૂઆત કરી હતી કે ભાઈ વર્ષો જૂની અમારી દરખાસ્તો પડી છે તો એને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપો તો વહીવટી સરળતા રહે, જેની રજૂઆત દેવાભાઈ માલમ અમારા માનનીય મંત્રીશ્રીની સાથે રાખી પંચાયત મિનિસ્ટર શ્રી બ્રિજેશભાઈ મેરજાને કરતા, તેઓએ સત્વરે જિલ્લા પંચાયત કલેક્ટરશ્રી તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીને અને સત્વરે આ દરખાસ્તમાં જે કંઈ તૂટીઓ કમીઓ હોય તે ખામીઓ પૂરી કરી અને 20 તારીખ પહેલાં સરકારશ્રીમાં દરખાસ્ત સાદર થાય એવી રજૂઆત કરી હતી, જેના અનુસંધાને તાલુકા વિકાસગીરી માંગરોળ અને અમે તાબડતોબ ત્રણેય ગામોના સરપંચને બોલાવી અને ગ્રામ પંચાયતોની મિટિંગ તાત્કાલિક બોલાવી ઠરાવ કરી અને અલગ ગ્રામ પંચાયતોની દરખાસ્ત સુમેળે વ્યવસ્થિત કરીને મોકલવાની વાત આવી ત્યારે રાત દિવસ અહીં જાગીને દરખાસ્તો તૈયાર કરી. એમાં મેખડી ગ્રામ પંચાયતની દરખાસ્ત મોડી થતાં બે ગ્રામ પંચાયત અલગ પડેલ નથી અને અમે સોમવારે આ દરખાસ્તો રૂબરૂ અહીંથી ઈમેલ કરી દીધી હતી. સોમવારે ત્યાં રૂબરૂ જતા માનની પંચાયત મિનિસ્ટરને દેવાભાઈ માલમને સાથે રાખીને મળ્યા હતા અને સેમ ડે એમણે ગુજરાતમાં જેટલી ગ્રામ પંચાયતો અલગ કરી, લગભગ મારા ખ્યાલથી 700 ઉપર ગ્રામ પંચાયતને અલગ કરવાનો હુકમ કરેલ છે, તેમાં અમારી માંગરોળ તાલુકાની આ બંને ગ્રામ પંચાયતોને અલગ કરવાનો આદેશ આપી દીધેલ છે અને એ આદેશ આજે તાલુકા પંચાયતમાં વહીવટી સરળતા ખાતર મોકલાવી દીધો છે અને અમને મળી ગયું છે જે આપને અમે આપ્યો છે. આ શેરિયાદ બારા છે તે શેરિયાદ સાથે કણવડ ગ્રામ પંચાયત હતી, નવા જૂના કોટડા છે સંયુક્ત ગ્રામ પંચાયત હતી અને નવી જૂની મેખડી છે એ પણ સંયુક્ત ગ્રામ પંચાયત તરીકે ચાલતી હતી. જેઠુભાઈ, એમનું કારણ શું કે જે ગ્રામ પંચાયત શેરિયાદ બારાની છે, એમનું કારણ શું? શેરિયાદ બારાની વસ્તી અંદાજે 3000ની વસ્તી છે અને 1800 જેટલા મતદારો છે, જેથી અને શેરિયાદ તેનું અંતર 3 કિલોમીટર છે બારાનું, જ્યારે નવા જૂના કોટડાનું અંતર 1.5 કિલોમીટરનું છે. એટલા માટે ગ્રામ પંચાયતને વહીવટી સરળતા ખાતર ગ્રામ પંચાયતની સરકારથી અમારી અમને બહુ આનંદ થયો. અમારે પૈસા અલગ થઈ ગઈ તો અમને કેટલા વર્ષે અમે એમાં ફરતા હતા, અમને આનંદ લાગે થયું કે ભાઈ અમારી પૈસા અલગ થઈ ગઈ, અમને ખુશી છે. ગુજરાત સરકારમાં અમારા શેરિયાજ બાળાનો મસલો આ 70 વર્ષ દેશ આઝાદ થયા 70 વર્ષ થયા, એમાં દરેક વસ્તુના દરેક ગામડાના અંદર જો પંચાયત અલગ ભરતી હતી ને અમે વર્ષોથી માગણી કરી હતી કે ભાઈ અમારા ગ્રામ પંચાયત અમે 5000ની વસ્તી છે, 2000નું મતદાન છે ને અમારે શેરિયાજ બાળાથી 5 કિલોમીટરનો ફાસલો રહેતો હતો. અમે બધા લોકો અમારા સમાજના આગેવાન ભાજપવાળા કોંગ્રેસ બધાએ પાર્ટીઓ મહેનત કરી એમાં ને બધાના સાથ સહકારથી અમારી પંચાયત અલગ અલગ મળી છે અમને, બરાબર અમારા ગામમાં ખુશીની લાગણી છે ને અમારા ગામને આવી અમે દુઆ કરીએ તો અમન અને ભાઈચારે શાંતિથી રહીએ અને અમારા ગામનો વિકાસ થાય.
આજે 30 વર્ષથી અમારી જે માંગણી હતી એને લઈને અમે બહુ દોડ્યા. છેલ્લે આ સરકાર જે સી આર પાટીલના કહેવાથી અને ભૂપેન્દ્રસિંહભાઈ જે મુખ્યમંત્રી બન્યા એના અમે આભારી છીએ. ખાસ કરીને અમારા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ને અમને બહુ સહકાર મળ્યો, જેઠાભાઈ ચુડાસમા સાહેબ જે, પછી રાજેશ સાંસદ રાજેશભાઈ ચુડાસમા અમારી સાથે જોડે આવી અને અમારી સાથે ગાંધીનગરમાં 3 વાર સાથે આવ્યા અને અમને આ પંચાયત અલગ કરી આપવામાં ખૂબ ફાળો આપ્યો છે એ લોકો. શું છે પંચાયત થયા પછી શું કર્યું છે આજે તમે? આજે અમે બધા ભેગા આગેવાનો થયા કે વર્ષો જૂની અમારી માંગણી સ્વીકારવામાં આવી એટલે બહુ ખુશ છે બધા આગેવાનો. નારિયેલ નો હલવો ખાય ને મોટા મીઠા કર્યા. અમે અમારા પ્રગતિના સોપાન સમા વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ વસુંધરા વિલા પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ વસુંધરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.